एक बाद अगर ने समाचार पर नजर करें तो मोहदीसे आजम मिशन पांडु मेवास द्वारा फैजाने मदनी अशरफ एजुकेशन कॉन्फ्रेंस नु आयोजन करवामां आव्यु हतु, जेमां धोरण 10 अने 12 कॉलेज तेमज स्पर्धात्मक परीक्षानी तैयारीओ करता विद्यार्थी अने वालीओए भाग लीधो हतो। डेसर तालुकाना पांडु मेवास खाते मोहदीसे आजम मिशन द्वारा एज्युकेशन कॉन्फ्रेंस नु आयोजन करवामां आव्यु हतु। આ પ્રોગ્રામમાં મહેમાન ખુશુ સી ખલીફે, શેખુલ ઇસ્લામ, જાકિર અલી બાપુ, સૈયદ સિકંદર, બાદશાહ બાવા, મોઇનુલ અતીક એચ મલેક, પ્રોફેસર આનંદ, સૈયદ ખાલિદ બાપુ ઓસ્ટ્રેલિયા, સૈયદ અઝહર બાપુ, સૈયદ જુબેર બાપુ, મૌલાના અકબર અલી, મૌલાના મુસ્તાક આલમ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા। એજ્યુકેશન કોન્ફરન્સનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું હોવાથી વાલી અને બાળકોને શિક્ષણનું મહત્વ સમજાય અને કોમ શિક્ષિત બને તે હતો। મોહદ્દીસ આઝમ મિશન પાંડુ નિવાસ દ્વારા ફૈજાન મદની અશરફ એજ્યુકેશન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 10, ધોરણ બાર અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બાળકો માટે અને તેમના વાલીઓ માટે વાલીઓને બોલાવવામાં આવ્યા અને તેમને મોટિવેટ કરવામાં આવ્યા। આ એજ્યુકેશન કોન્ફરન્સ રાખવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણનું સ્તર સુધરે, સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય, શિક્ષણ મેળવવા માટે સજાગ થાય અને વાલીઓ પોતાના બાળકો માટે શિક્ષણ મેળવવા માટે મોટિવેટ કરે તેવો મુખ્ય હેતુ છે। તેમાં લગભગ પાંડુ ગામના તમામ ધોરણ 10, 12 અને સ્પર્ધાત્મક તૈયારી કરતા દરેક બાળકોએ ભાગ લીધો હતો। પ્રોફેસર મોઇનુલ અતીકે શિક્ષણનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવા આહવાન કર્યું હતું। મિશનના પ્રમુખ આરિફ ખા દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીનું પરિણામ ઊંચું આવે તે માટે મદની કોચિંગ ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી। સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય અને બાળકો શિક્ષિત અને રિપેટ અને બાળકો શિક્ષિત અને સશક્ત બને તેવા ઉમદા હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોદીસે આઝમ મિશનના યુવાન કાર્યકરોએ ખૂબ જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, લાઇવ ગુજરાત ન્યૂઝ।